નમસ્કાર મિત્રો, બિહારવરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા આ 23મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની હું કોશિશ કરીશ. મિત્રો, સવાલ ઘણા બધા છે એટલે વિડીયો આ વખતે બી બે પાર્ટમાં તમને મળવાનો છે. થોડાક સવાલ આજે છે, થોડાક સવાલ આવતીકાલે બી તમને બીજા વિડીયોમાં મળી જશે. તો ચાલો જોઈએ કેવા સવાલ મળે છે અને કેવા જવાબ એના મળે છે. તો સૌ પ્રથમ સવાલ છે, રાજુ ક્યાદા લખે છે કે હેલો સર, ટાટમાં પ્રોવિઝનલ એન્ડ ફાઇનલ મેરિટ લિસ્ટમાં શું ફેર હોય છે? તો આને એક જ વાત તમને મિત્ર કહી દઉં છું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં શું તફાવત હોય છે એના માટે મેં અગાઉ એક વિડીયો બનાવેલો છે, તમે મારી ચેનલ ઉપર જોઈ લેજો, તમને એ આખો વિડીયો મળી જશે. અથવા તો વિદ્યા સાહેબની જે પ્લેલિસ્ટ છે એમાં બી તમે ચેક કરજો, એમાં બી તમને એ જ વિડીયો મળશે, એમાં મેં બનાવેલો છે. શાંતિથી જોઈ લો, તમને બધી માહિતી મળી જશે. ત્યારબાદ છે ભાવના ચૌહાણ લખે છે કે સર, ગ્રાન્ટ ઇન એડમાં જોબ મળે તો ડોનેશન આપવું પડે? તો ના, બિલકુલ નહીં. પહેલાં એ સુવિધા હતી, હવે એ બધું બંધ થઈ ગયું છે. ટાટની એક્ઝામ લેવા મળી છે, ભરતી થાય છે, ભરતીમાં વારો આવે છે તો તમારી નોકરી લાગે છે. તો સિમ્પલ આ જ પ્રોસેસ થઈ છે, ડોનેશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે કોઈ ડોનેશન માંગતું નથી કે ડોનેશન દેવું બી પડતું છે નહીં. ત્યારબાદ છે ઇઝી તબલા રોહન દવે લખે છે કે તલાટી જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા જૂન માસમાં લેવાશે, શું આ વાત સાચી છે? બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટે 1000નો વધારો કરશે? બધા વાતો કરે છે. તો પહેલી વસ્તુ છે, વધારો કરશે કે નહીં કરે એની વિશે તો કોઈ ચોક્કસ માહિતી મને મળી નથી, પણ હા, જૂન માસમાં એક્ઝામ લેવાશે એવા ન્યૂઝ મળેલા છે. પેપરમાં બી એવી જાહેરાત આવેલી હતી, મતલબ પેપરમાં બી એની વિશે માહિતી આપેલી હતી. એના આધારે તમને આ વાત કહું છું કે જૂન માસમાં લેવાની શક્યતા છે, જોઈએ શું થાય છે ત્યારે જ આપણને ખબર પડે. ત્યારબાદ દશરથ સોઢા પરમાર લખે છે કે સર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતીમાં મારે પીટીસી પછી અભ્યાસમાં 1 વર્ષની ગેપ પડેલી છે, પછી મેં BA BMA BEd કરેલ છે, તો મારે ટાટ 162 SSમાં થાય છે અને ટાટ 2માં 133 ઇકોનોમિક્સ છે, તો મને ભરતી માટે સોગંદનામું કરવું પડે છે? તો પહેલી વસ્તુ કહી દઉં છું, સેકન્ડરી અને ઉચ્ચતર માધ્યમિક બંને માટે તમારે છે પીટીસીની જરૂર પડતી હોતી જ નથી. BA MA BEd કરેલું હોય તમે તો તમે પીટી મતલબ સેકન્ડરીમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં લાગી શકો છો, એટલે પીટીસી પછી કદાચ ગેપ કરેલો છે તો બી કોઈ વાંધો આવશે નહીં, તમારે કરવાની જરૂર છે એની સોગંદનામું. પણ હા, તમે 1 થી 5માં લાગો છો ને એવું કાંઈ જરૂર પડે છે પીટીસી પ્લસ BAની, તો તમારે ત્યાં છે વચ્ચે ગેપ પડતો હોય તો એફિડેવિટ કરવાની જરૂર પડતી રહે છે. ત્યારબાદ છે પરમાર આયુષ લખે છે, પરમાર અરુષ લખે છે કે સર, ગ્રાન્ટેડ માધ્યમિકમાં કેટલી ભરતી આવશે? તો આની માટે તો કોઈ વ્યક્તિ ન કહી શકે એક્ઝેક્ટ કે કેટલી સંખ્યાની ભરતી આવશે, પણ જે ઉચ્ચતર માધ્યમિકની જે ખાલી જગ્યાનું લિસ્ટ મૂકેલું હતું એના આધારે તો એમાં થોડી ઘણી વધારે કદાચ જગ્યા થાય અને ભરતી આવે, એનાથી નીચે તો ભરતી આવવાની શક્યતા છે નહીં. એ લિસ્ટ જોઈ તો તમે જોઈ લેજો, આપણી ચેનલની કોમ્યુનિટી ટેબ ઉપર તમને એ લિસ્ટ મળી જશે. ત્યારબાદ છે સોઢા અશોક લખે છે કે સર, વિદ્યા સહાયકમાં જે PIL થઈ હતી તેનું શું થયું અને ચુકાદો સરકાર તરફી આવશે કે સરકાર વિરુદ્ધ? હવે પહેલી વસ્તુ કહી દો, PIL જે થઈ હતી તેનો હજી સુધી ચુકાદો આવ્યો છે નહીં, તેનામાં તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ જ પડતી રહે છે. નેક્સ્ટ તારીખ બી પડેલી છે, એટલે કે લગભગ જોઈ લેજો, મારી મેં કોમ્યુનિટી ટેબ ઉપર તમને માહિતી આપી હતી કઈ તારીખ છે, મને એક્ઝેક્ટ અત્યારે યાદ નથી, પણ એ તારીખ જોઈ લેજો, તમને તારીખ ખબર પડી જશે. બીજી વસ્તુ વાત કરું કે સરકાર તરફી ચુકાદો આવશે કે સરકાર વિરુદ્ધ, એ તો આપણે કોર્ટની કાર્યવાહીમાં આપણને કેમ ખબર પડે કે કોના તરફી ચુકાદો આવશે, એ તો જ્યારે ચુકાદો આવે, કાંઈ બી ચુકાદો આવે છે તે જ ખબર પડશે, ત્યાં સુધી આપણને ખબર પડે નહીં. ત્યારબાદ છે રસીલા ચૌધરી લખે છે કે હેન્ડીકેપના કેસનું શું થયું એન્ડ જો ટાટ 2ની ભરતી આવશે ત્યારે કેસ ચાલુ હશે તો હેન્ડીકેપને ઓર્ડર આપશે કે નહીં? તો આ જે સવાલ છે ઘણા બધા મિત્રો એટલે કે જે PH ઉમેદવારો છે એના માટે મતલબ પ્રોબ્લેમ થાય છે, કોઈને જવાબ નથી મળતો. હા, મને બી ઘણા ખરા લોકો સવાલ પૂછે છે આ બાબતનો અને જવાબ આપી બી નથી શકતો. કેમ? એનું કારણ બી છે કે મારી પાસે બી જવાબ છે નહીં, હું જવાબ જાણવાની ટ્રાય કરું છું, મને મળતો નથી. પણ હા, જેવો જવાબ મળશે તમને જરૂરથી બધી માહિતી હું આપીશ, કોન્ટેક કરવાની બી મારી રીતે કોશિશ કરું છું, પણ કોઈ કોન્ટેક થતો નથી એટલા માટે મને જવાબ નથી મળતો. પણ એક વસ્તુ છે, નિરાશ નહીં થો, જવાબ મળશે તરત જ તમને એક વિડીયો બનાવીને માહિતી હું જરૂરથી આપી દઈશ. ત્યારબાદ છે મિત્તલ સોલંકી લખે છે કે સર, મેં ધ્રોલ SNDT મુંબઈ યુનિવર્સિટીમાં BEd કર્યું છે, તો SNDTમાં કર્યું હોય તો શું ભરતીમાં વારો નહીં આવે? મેં ટાટ 1 એક્ઝામમાં આ વર્ષે આપી છે, તેમાં હું પાસ છું, તો શું સર તો મારો ભરતીમાં વારો નહીં આવે? સર પ્લીઝ આન્સર આપો, SNDT વાળાને લઈ છે કે નહીં? તો આ SNDT ઉમેદવારો જેટલા છે, SNDTમાં BEd કરેલા ઉમેદવારો, બધાના મનમાં આ સવાલ છે અને બધા મને આ જ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં પૂછતા બી રહે છે કે સર, અમે SNDTમાં કર્યું છે તો અમને વારો મતલબ ભરતીમાં વારો લેશે કે નહીં, શું થશે? કેમ કે વિદ્યાસાહેબની જે ભરતી હતી એમાં નથી લીધેલા એટલે કારણે બધાને તકલીફ થાય છે. પણ હા, આ લોકો માટે એટલું તમને કહી દઉં કે જ્યારે બી ભરતી આવશે ત્યારે જ એ લોકો જાહેર કરશે, પછી જ ખબર પડે કે SNDT
યુનિવર્સિટીમાંથી જે લોકોએ બીએડ કરેલું છે એનો વારો લેશે કે નહીં, કેમ કે એનાથી અલગ જાહેરાત કરતા હોય છે, મતલબ નિયમ જે કંઈ બહાર પાડતા હોય છે એના આધારે ત્યારે જ ખબર પડે છે કે કઈ સાલ સુધીમાં, કયા વર્ષ સુધીમાં કરેલું હોય તો લેવાનું છે, કઈ વર્ષ પછી નથી કરેલું તો નથી લેવાનું. એવું બધી સૂચનાઓ તમને ભરતી આવશે ત્યારે જરૂરથી આવશે માહિતી, ત્યારે તમને માહિતી હું જરૂર આપી દઈશ. ત્યારબાદ છે કુમુદ ગોસ્વામી લખે છે કે સર આવનારી ટેટ ટુ એક્ઝામમાં એનસીઆરટીનો કે જીસીઆરટીનો સિલેબસ વાંચવાનો પ્લીઝ રિપ્લાય સર. તો એક જ વસ્તુ છે, જો કોર્સ બદલાઈ ગયો, એક વર્ષ થઈ ગયું હોય કોઈ બી વસ્તુની અંદર અને જો એક્ઝામ હવે આવવાની હોય તો નવા કોર્સ પ્રમાણેના પુસ્તકો જ વાંચવાના રહે તમારે, જૂના પુસ્તકો ભૂલી જવાના હોય છે. અને જો ઇનકેસ નવા પુસ્તકો આ ચાલુ સત્રથી જ લાગુ પડે, જેમ કે દસમામાં ગણિત વિજ્ઞાન લાગુ પાડવાનું છે નવી અને લગભગ સમાજ બી કદાચ નવું આવવાનું છે આઈ થિંક સો, પણ આજે ગણિત વિજ્ઞાન તો ફાઇનલ જ છે, તો એ ચોપડા જે છે જ્યારે માધ્યમિકની ટાટની એક્ઝામ કદાચ હવે લેવાય દાખલા તરીકે, તો એને તો જૂના ચોપડા જ વાંચવા પડશે, એને નવા ચોપડા વાંચવાની જરૂર હોતી નથી. કેમ કે હજી તો નવા ચોપડા તો શરૂઆત થઈ છે આવી, એટલે જો એક વર્ષ જેવું થઈ ગયું હોય તો જૂના ચોપડાને બદલે નવા ચોપડા વાંચવા પડે છે, આ એટલું યાદ રાખજો. ત્યારબાદ છે ગુરુ ગુરુ લખે છે કે હેલો સર, ટાટ ભરતીમાં ફોર્મ જનરલમાં ભર્યું સારું ભરવું સારું કે એબીસીમાં? હું ઓપન કેટેગરીમાં આવું છું, જણાવજો પ્લીઝ, આભાર. તો પહેલી વસ્તુ છે, જો એબીસીમાં આવતા હોય તો એબીસીમાં ભરવું સારું, કેમ કે એબીસીનો બી લાભ મળે અને ઓપનની કેટેગરીનો બી લાભ મળે. પછી તમારી મરજી, તમે શેમાં ફોર્મ ભરવા માંગો છો, શું કરવા માંગો છો એ તમને પછી જ ખબર પડે, તમારી રીતે મતલબ પસંદ કરીને તમે ભરજો, પણ એબીસીમાં ભરો તો વધુ સારું રહે. ત્યારબાદ છે ધીરજ સોલંકી લખે છે કે સર મારા જન્મના દાખલામાં ધીરજકુમારની બદલે ધીરજલાલ છે તો કોઈ પ્રોબ્લમ ખરો? ના, બિલકુલ નહીં, કોઈ પ્રોબ્લમ આવતો નથી, કેમ કે જન્મ દાખલાની કશે જરૂર પડતી નથી. હા, એલસીમાં જરૂર હોય છે, જો સુધારાવાળા મિત્રો બધાને કહી દઉં છું, તમારે જો નામમાં નોર્મલી બી સુધારો વધારો કરવાનો હોય તો જરૂરથી જરૂરથી કરાવી લેજો, કેમ કે તકલીફ થવાની શક્યતા રહે છે. અને એલસી વસ્તુ એ છે, એલસીમાં સુધારામાં પ્રોસેસ બહુ લાંબી છે, રાજકોટ કદાચ જવું પડે છે આઈ થિંક સો, સ્કૂલમાં જઈને ચેક કરી લેજો, રાજકોટમાં એની કોઈ ઓફિસ છે ત્યાં જઈને તમારે ઘણી બધી લાંબી પ્રોસેસ કરીને એલસીમાં સુધારો થાય છે, એવું બધું છે, એક વખત ચેક કરજો. પણ સુધારો કરવો જરૂરી છે, પણ હા, જન્મ તારીખના દાખલામાં કોઈ સુધારો કરવાની જરૂર રહેતી નથી, કેમ કે એક જ કોઈ માંગતું છે નહીં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, રાહુલ સોલંકી લખે છે કે સર પ્રાઇવેટ હાઈસ્કૂલમાં જોબ ચાલુ હોય અને પ્રોફાઇલ પણ બનતી હોય તો ગવર્મેન્ટ કે ગ્રાન્ટેડમાં જોબ લાગ્યા પછી પ્રાઇવેટ સ્કૂલમાંથી નામ કેન્સલ કરાવવું પડે કે ઓટોમેટિકલી કેન્સલ થઈ જાય? જે કોઈ પ્રોસેસ હોય તો મસ્ટ બી રિપ્લાય. તો પહેલી વસ્તુ છે, તો તમે પ્રાઇવેટમાં જોબ ચાલુ હોય તમારી અને તમારી પ્રોફાઇલ બનતી હોય અને તમારી વિગતવાર જે કંઈ પણ માહિતી અપડેટ થતી હોય દર વર્ષે અને તમે ચાલુ વર્ષમાં મતલબ લાગી ગયા છો કોઈ જગ્યાએ સરકારી કે ગ્રાન્ટેડની અંદર, તો તમારે છે કોઈ પ્રાઇવેટમાં જઈને તમારે તમારું નામ કેન્સલ નથી કરવાનું પડતું, કેમ કે તમે જ્યારે ત્યાંથી નીકળશો ત્યારે ઓટોમેટિક તમે તમારે એક તો રાજીનામું તમારે આપવું પડે છે, ત્યાં રેઝિગ્નેશન લેટર તમારે દેવો પડે છે, રેઝિગ્નેશન લેટર આપો છો એના આધારે તમારું ઓટોમેટિક ત્યાં નામ કમી થાય છે અને આવતું વર્ષ એટલે કે બીજું વર્ષ હોય છે ત્યારે જે નવા નામ ચડાવવાના થતા હોય છે, મતલબ અપડેટ કરવાનું હોય છે, ત્યારે તમારું નામ ઓટોમેટિકલી કમી થઈ જાય છે, એમાં કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ઇરફાન ઝાડા લખે છે કે સર સન્ડે કોમેન્ટ બોક્સમાં માય ફર્સ્ટ ક્વેશ્ચન છે કે મારે ટાટ ટુની માર્કશીટમાં 62% ગુજરાતી છે તો વિદ્યાસહાયકના ઓનલાઈન ફોર્મમાં મારે એ જ પર્સેન્ટેજ લખવાના? તો પહેલી વસ્તુ તમને કહી દઉં કે તમારે ટાટ ટુની અંદર માર્ક્સ આવેલા છે, ટાટ ટુ છે કે ટેટ ટુ એ તમે એક્ઝેક્ટલી નથી, પણ આમાં ટાટ ટુ લખેલ છે, તો ટાટ ટુમાં જો માર્ક્સ આવેલા હોય તો મિત્ર તમારે છે એ ઉચ્ચતર માધ્યમિકની ભરતીમાં ફોર્મ ભરવાનું હોય છે, નહીં કે વિદ્યાસહાયકની ભરતીના ફોર્મની અંદર તમારે ફોર્મ ભરવા. વિદ્યાસહાયક માટે ટેટ ટુ છે, 9-10 માટે ટાટ વન છે અને ઉચ્ચતર માધ્યમિક માટે ટાટ ટુ છે. તો એના માટે એટલું યાદ રાખજો, જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે ટકાવારીમાં તમારે આ જ ટકા લખવાનો હોય છે, એટલે એના આધારે ઓટોમેટિક તમારું મેરિટ આવી જશે. ત્યારબાદ છે નમ્રતા રામાનુજ લખે છે કે સર ટેટ વનની એક્ઝામ દર કેટલા વર્ષે આવે છે? એક્ઝામ હવે એક્ઝામ લેવા માટે કોઈ રૂલ છે કે પહેલાં ભરતી ને પછી જ બીજી એક્ઝામ લેવાય? ના, રૂલ કે એવી વસ્તુ કેટલા વર્ષે લેવાય છે એનો કોઈ રૂલ છે કે નહીં એવી તો હજી સુધી મને કોઈ માહિતી મળી નથી, મતલબ એવું કંઈ વાંચવા જાણવા મળ્યું છે નહીં કે આ એક વર્ષ કે બે વર્ષ પછી લેવી જ જોઈએ એવી મને માહિતી મળી નથી, તથા જાહેર મતલબ ટ્રાય કરીશ જોવાની જાણવાની કદાચ એવો કોઈ નિયમ છે કે નહીં, જો હશે તો તમને જરૂરથી માહિતી આપીશ, પણ અત્યારે તો મારા ખ્યાલ મુજબ તો એવો કોઈ નિયમ નથી કે દર બે વર્ષે કે એક વર્ષે કે 6 મહિને કે 1.5 વર્ષે લેવાની, એવો કોઈ નિયમ છે નહીં, જ્યારે એક્ઝામ લેવાનો સમય થાય છે ત્યારે એક્ઝામ લેતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રણવ સુથાર લખે છે કે સર માય ક્વેશ્ચન ઇઝ કે ટાટ ટેટના પેપર કોણ કાઢે, તેમના ક્વોલિફિકેશન શું હોય અને તે કયા બુક્સમાંથી પેપર કાઢે? તો પહેલી વસ્તુ છે, પેપર કાઢવા માટે છે એસીબી બોર્ડ જેવો છે, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, તો એના જે સભ્યો હોય છે એ સભ્યો જ બધા શિક્ષકો જે રીતે હોય છે તો એ જ પેપર કાઢતા હોય છે, પેપર સેટર બનાવેલા હોય છે, બધાને કામગીરી આપેલી હોય છે,
જેમાં છે ટેટ ના પેપર છે પીટીસી બીએ, મતલબ ક્વોલિફિકેશન વાત કરો તો ટેટ ટુ નો પેપર જે છે એ પીટીસી બીએ બીએડ કરેલા ઉમેદવારો હોય એવા જે શિક્ષકો કોઈ એવા કોઈ બી ઉમેદવાર એ કાઢે છે, અને ટાટ ના પેપર બી એમએ બીએડ કરેલા ઉમેદવારો હોય છે શિક્ષકો એ જ પેપર કાઢતા હોય છે. અને રહી વાત પેપર શેમાંથી કાઢતા હોય છે, કઈ બુક્સ લેતા હોય છે, તો કન્ટેન્ટ માટે તો આપણે જે બુક્સ આવતી હોય છે એ કન્ટેન્ટની બુક્સ લેતા હોય છે, અને બાકી જે કંઈ પણ જીકેની બુક જે ગુજરાત સરકારના અંદર આવતી હોય કોઈ બુક હોય છે જાહેર થઈ હોય છે એવી બુકનો સહારો લઈને છે એ લોકો પેપર કાઢતા હોય છે. આ જ એક સિમ્પલ પ્રોસેસ હોય છે, બીજી આમાં કોઈ અલગ રીત હોતી નથી. ત્યારબાદ છે શિવરાજ મકવાણા લખે છે કે સર ટાટ વનનું રિઝલ્ટ ક્યારે? મોટા પાયે એમ ચર્ચા થાય છે કે એક્ઝામ રદ થશે, મારે ગુજરાતી સબ્જેક્ટમાં 154 થાય છે, રદ થાય તો દર વખતે સરખી મહેનત ના થાય, જવાબ આપવા વિનંતી. તો પહેલી વસ્તુ કહું છું, આ જે પ્રશ્ન છે લગભગ બધાના મનમાં મૂંઝવે છે કે સર ટાટનું રિઝલ્ટ આવશે કે પછી ટાટની એક્ઝામ કેન્સલ થશે, કેમ કે અત્યારે અફવા એવી જ ફેલાઈ છે કે ટાટની એક્ઝામ કેન્સલ થવાની છે, અમુક તારીખે ટાટની એક્ઝામ કેન્સલ થવાની જાહેરાત થવાની બી છે, આવી વાત બી બહાર આવી છે. હવે આ વાત કેટલી કન્ફર્મ છે કેટલી ફાઇનલ છે એ કોઈને ખબર નથી, એટલે આ એક રીતે માનો તો અફવા છે, અફવા ઉપર વધારે ભાર આપવો જરૂરી નથી. પણ હા, રિઝલ્ટ ક્યારે આવશે એ બી એની બી તારીખનું અફવા આવતી ફરે છે, એટલે એના ઉપર બી આપણે વિશ્વાસ ન કરી શકીએ કે આ તારીખે જ રિઝલ્ટ આવી જશે કે આ તારીખે જ છે એક્ઝામ કેન્સલ થશે, કેમ કે બંને વચ્ચે અત્યારે વસ્તુ એવી થઈ છે કે અત્યાર સુધી રિઝલ્ટ આવ્યું નથી, ચૂંટણી પંચની મંજૂરી માંગશે, આ કરશે તે કરશે, કેટલાય વાયદાઓ કરે એસીબી વાળાએ, અને દર વખતે અલગ આપણને માહિતી આપતા રહે છે કે હવે તો અમે છે આ તારીખ આપશું, હવે અમે આ તારીખ આપશું, એટલે એક્ઝેક્ટ તારીખ એક્ઝેક્ટ સમય કોઈ કહી શકતું નથી. પણ હા, એક વસ્તુ છે, આ બધી વસ્તુ છે અફવા છે, એટલે ફાઇનલ ન્યૂઝ તો જે દિવસે આવશે ત્યારે જ ખબર પડશે કે હકીકતમાં કેન્સલ થવાની છે કે નથી થવાની. પણ મારો મત, મારો અંદાજ એવો છે ત્યાં સુધી છે એ એક્ઝામ કેન્સલ નહીં થાય, એનું પરિણામ આવશે, થોડુંક મોડું તો મોડું પણ એક્ઝામનું પરિણામ જરૂરથી આવશે. પણ જોઈએ હવે શું થાય છે આગળ આપણને ખબર પડે. ત્યારબાદ છે વિજય પરમાર લખે છે કે શું આ વખતે ચિત્ર અને વ્યાયામના શિક્ષકોની ખાલી જગ્યા બતાવશે કે નહીં? છેલ્લા ઘણા સમયથી સરકાર ટાટની પરીક્ષા તો લે છે પણ આજ સુધી ચિત્ર શિક્ષકની ભરતી આવી નથી, તો આ વખતે ભરતી કરશે? તો પહેલી વસ્તુ વાત કરી દો વિજયભાઈ કે ચિત્ર અને પીટીના શિક્ષકોની ઘટ છે લગભગ શાળામાં બહુ ઓછી રહેતી હોય છે, એના જેને કહેવાય ને નિયમિત શિક્ષકો બહુ ઓછા જરૂર પડતી હોય છે, એને કારણે જ એની ભરતી થતી હોતી નથી. એટલે ભરતી થશે કે નહીં થાય એક્ઝેક્ટ માહિતી તમને હું કહી ન શકું, લગભગ કોઈની વાત આપણે તમને માહિતી આપે છે કે ભરતી કરશે કે નહીં કરે, કેમ કે એ શિક્ષકોની ઘટ શાળામાં બહુ ઓછી રહેતી હોય છે એટલા માટે એની ભરતી થતી નથી. ત્યારબાદ છે પટેલ કલ્પેશ લખે છે કે સર વન યર્સની ગેપ માટે જે એફિડેવિટ કરાવેલ હોય એ એફિડેવિટની જરૂરિયાત ભરતીમાં પડશે ખરી? અને જો ના હોય તો વાંધો તો નહીં ને? હા, બિલકુલ જરૂર પડે. જો તમારે કોઈ બી શૈક્ષણિક કળ લાયકાતની અંદર ગેપ પડેલો હોય છે તો એ ગેપનું તમારી પાસે એફિડેવિટ જેને આપણે સોગંદનામું કહીએ છીએ એ સોગંદનામું કરેલું હોવું જોઈએ, કેમ કે એ જરૂરી છે. જે કોઈ બી ભરતી આવે છે ત્યારે એ માંગે છે અને તમારે દેવું ફરજિયાત હોય છે, એટલે કદાચ તમારે કોઈ ગેપ રહે તો આ ગેપવાળા દરેક ઉમેદવાર સાંભળી લેજો, કેમ કે ગેપવાળા પ્રશ્નો મને ઘણા બધા લોકો પૂછે છે. તમારે નોર્મલી બી એક વર્ષનો ગેપ હોય છે, છ મહિનાનો ગેપ હોય છે, કોઈ બી તમારે મતલબ કન્ટિન્યુઅસલી ન થતો અભ્યાસક્રમ વચ્ચે ગેપ આવતો હોય તો તમારે એફિડેવિટ કરાવવું પડે છે અને કરાવવું જ પડે છે, કારણ કે ભરતીમાં એ જરૂરી હોય છે. તો આ મહેરબાની કરીને હવે પ્રશ્ન પૂછવાનું બંધ કરો, કેમ કે બધા મોટાભાગના એ પ્રશ્નો વધારે પૂછે છે, એટલા માટે તમને બધાને એક સાથે જવાબ આપી દઉં છું કે એફિડેવિટ કરાવવું જરૂરી હોય છે, એ પણ ઓરિજિનલ સાથે જરૂરી હોય છે, ઓરિજિનલ અને ઝેરોક્સ બંનેની જરૂર પડતી હોય છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે એ ઠાકોર હેમજી કુમાર અમરાભાઈ લખે છે કે ટેટ વનનું રિઝલ્ટ આવશે કે પછી રદ થવાની છે, કોઈ સાચા સમાચાર મળતા નથી, શું એ વાત સાચી છે? મેં ટાટ વન એક્ઝામ રદ થશે જે સમાચાર હોય તે કહેજો. મેં પહેલાં જ વાત કરી એ મુજબ કે ટાટ વનનું એક્ઝામનું પરિણામ એક્ઝેક્ટ કઈ તારીખે આવવાનું છે તો હવે કોઈને બી નથી ખબર, અને બીજી વાત રહી કે એક્ઝામ રદ થશે તો એકમાત્ર અફવા છે, ફાઇનલ ન્યૂઝ નથી. અફવા ઉપર વધારે ભાર આપવો જરૂરી હોતો નથી, ક્યારેક ક્યારેક અફવાઓ ખોટી બી પડતી હોય છે, ક્યારેક સાચી બી પડતી હોય છે, પણ અત્યારે માત્ર અફવાઓ છે કે પરિણામ કેન્સલ થવાનું છે, રદ થવાની છે, આવું હું ધારું છું ત્યાં સુધી બનવાની શક્યતા બહુ ઓછી છે, એટલે ચિંતા મુક્ત થઈ જાઓ, રિઝલ્ટ આવશે વહેલું મોડું ગમે તારીખે રિઝલ્ટ તમને જરૂર જાહેર થશે. તો બસ મિત્રો, આ જ બધા સવાલ હતા આપણા આજના આ સન્ડે કોમેન્ટ બોક્સના વિડીયોની અંદર. આશા રાખું છું કે તમને તમારા મનમાં મૂંઝવતા પ્રશ્નોના જવાબ આ વિડીયો થકી મળવાની આપવાની મેં કોશિશ કરેલી છે. અને હા મિત્રો, થોડાક સવાલ બી બાકી રહ્યા છે, તમને આવતીકાલે એ બી વિડીયો આપી દઈશ, થોડાક અમુક સવાલ બાકી રહ્યા છે, કે ઘણી બધી કોમેન્ટ આવી હતી, ઘણા બધા કોમેન્ટમાં એવા સવાલ હતા કે જે તમને જવાબ આપવા જરૂરી હતા, તો અમુક સવાલ બાકી રહ્યા છે, તમને આવતીકાલે એનો વિડીયો આપી દઈશ, તો એ બી જોઈ લેજો. અને જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો.
धन्यवाद। सारे जहां से अच्छा हिंदुस्तान।